સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા. ખેરાડી ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલુ જ છે. મંજૂરી વગર ખનન માફિયાઓ દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું. વાહનોની ડસ્ટ અને ધૂળનું રોડ પર સામ્રાજ્ય. આજુબાજુના 3 ગામોને આવવા જવામાં તકલીફ પડી રહી છે. વાત કરવામાં આવે સુરેન્દ્રનગર જિલ્લાની, તો સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં એ પછી રેતી હોય, ગેરકાયદેસર કોલસો હોય કે માટી હોય, તમામની ખનન પ્રવૃત્તિ છે બે રોક ટોક રીતે છે, એ સતત ધમધમી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો થાનગઢ છે, સાયલા છે, મૂળી છે, એવા અનેક ગામો એવા છે જે ખનન માફિયાઓ સતત હજારો કિલોમીટર છે જમીન છે એ ખેડી નાખી છે. અત્યાર સુધીમાં અનેક અંદરથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી એમાંથી કરોડો રૂપિયાનું નુકસાન છે એ સરકારની તિજોરીને તો કર્યું છે. અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાના જીવ છે એ ખોયા છે. વહીવટીતંત્રની વાત કરવામાં આવે કે પોલીસ વિભાગની વાત કરવામાં આવે કે ખાણ ખનિજ વિભાગની વાત કરવામાં આવે, તમામ જે અધિકારીઓ છે એ માત્ર આગળ ઉપર કામગીરી કરી સંતોષ માને છે. સામાન્ય દંડ છે એ ફટકારવામાં આવે છે, પણ કોઈ સામે કાયદેસરની કે કડક કાર્યવાહી છે એ નથી કરવામાં આવી રહી. એટલા જ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં બે રોકટોક રીતે ખનન પ્રવૃત્તિ સતત ચાલુ છે. એકલા થાનગઢની વાત કરવામાં આવે તો 1200થી વધુ ખાડાઓ હજી પણ આજે પણ ધમધમી રહ્યા છે. જે ખાડાઓ બુરવામાં આવ્યા એ ખાડા પરત ફરી પાછી ખોલી એમાં બે રોકટોક રીતે પ્રવૃત્તિ છે એ શરૂ કરવામાં આવી રહી છે. સતત ખનન પ્રવૃત્તિ છે એ કરી રહ્યા છે. એમની સામે હવે કોણ કાર્યવાહી કરશે એ તો આવનારો સમય જ કહેશે. ભાવેશ પ્રજાપતિ, સંદેશ, સુરેન્દ્રનગર.